જય હિન્દ વિદ્યાર્થીઓ, આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 વર્તુળ. વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4માં પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 કરવાના છીએ. સાથે સાથે આની આગળ જે કંઈ પણ પ્રમેય આવે, જે કંઈ પણ ટોપિક આવે તેને પણ શીખીશું. તો સૌથી પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે કંઈ પણ ટોપિક શીખેલા એનું એક નાનું અમસ્તો રિવિઝન કરીશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે 7 પ્રમેય શીખેલા. કેટલા પ્રમેય શીખેલા? 7 પ્રમેય. પ્રમેય 10.1થી 10.7 સુધીના. તો એ બધા પ્રમેયને ફટાફટ યાદ કરીશું. તો પ્રમેય 10.1 શું શીખેલા? વર્તુળ. ઓકે, વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે. એના પછીના પ્રમેયમાં એનું રિવર્સ, વર્તુળની જીવાઓ જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે, તો તે બંને જીવા કેવી થાય? સમાન થાય. ઓકે, એના પછીના પ્રમેયમાં શું હતું? ઓકે ઓકે, સમજી ગયા. વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળ છે, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર શું દોરવાનો? લંબ દોરવાનો. તો એ લંબ શું કરે? જીવાને ડૂબાગે. એના પછીના પ્રમેયમાં કે તમે વર્તુળના કેન્દ્રમાંથી એક રેખા દોરો છો અને એ રેખા જો જીવાને ડૂબાગે તો તે રેખા જીવાને કેવી થાય? લંબ થાય. એના પછી વિદ્યાર્થીઓ બિંદુવાળું શીખેલા કે એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? એક બિંદુમાંથી અસંખ્ય, બે બિંદુમાંથી અસંખ્ય, ત્રણ સમરેખ બિંદુમાંથી ઝીરો એટલે એક પણ નહીં, અને ત્રણ અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક એટલે કે અનન્ય વર્તુળ. તો આના પછીનો જે પ્રમેય છે ને 10.5, તો 10.5માં આ જ વસ્તુ છે કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી અનન્ય વર્તુળ પસાર થાય છે. એના પછીના પ્રમેયમાં તમે શીખેલા કે વર્તુળની બે સમાન જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે હોય અને કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ કેવી થાય? સમાન થાય. આટલી વસ્તુ શીખેલા અને પછી એક દાખલો કરેલો. કયો? 10.4નો પહેલો દાખલો. મસ્ત એક દાખલો હતો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગથી કરેલો ને. તો એ દાખલાનું રિવિઝન કરતા રહેજો થોડા થોડા સમયે. ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ છીએ આપણે 5મા દાખલાને. બધા તૈયાર? તો ચાલો રકમને સમજજો. રકમમાં તમને કીધું છે કે એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. બરાબર, હવે મનદીપ ખબર નહીં હવે છોકરી છે કે છોકરો. હવે છોકરી સમજીને ચાલજો, કેમ કે રકમમાં છોકરી કીધું છે એટલે મનદીપ કોણ છે વિદ્યાર્થીઓ? છોકરી છે. ઓકે વિદ્યાર્થીઓ, એટલે એક વિહાર સ્થાન છે અને એ વિહાર સ્થાનની અંદર એક વર્તુળ છે અને વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 5 મીટર. અને એ વર્તુળ પર 3 છોકરીઓ ઊભી છે. બરાબર, વિહાર સ્થાન એટલે તમને ખબર કે જ્યાં તમે ચાલવા જઈ શકો, આનંદ માણી શકો, બેસીને કુદરતી વાતાવરણ તેવું કંઈક સ્થાન, એને શું કહેવાય? વિહાર સ્થાન. કે જ્યાં બધા પશુ પક્ષી હોય તમને ગમે ત્યાં, તેવી કોઈ એક જગ્યા છે અને તેમાં એક વર્તુળ બનાવ્યું એ લોકોએ અને વર્તુળ પર 3 છોકરીઓ ઊભી રહી ગઈ. કાં ઊભી રહી ગઈ? ત્રણેય છોકરી વર્તુળ પર ઊભી છે. જોજો, સમજો, વર્તુળ પર ઊભી છે. વર્તુળની અંદરની સમજતા, કાં ઊભેલી છે ત્રણેય છોકરી? વર્તુળ પર, એટલે વર્તુળ દોરીને તે વર્તુળ પર ઊભી છે. હવે રકમમાં આગળ કીધું કે રેસમા દરાને સલમા તરફ ફેંકે છે. દરો લાવેલા છે, પાસ પાસ કરતા છે. શું કરતા છે? પાસ પાસ. કે રેસમા પેલી સલમાને કહે, લે દરો પકડ. તો પેલી સલમા દરો પકડે. પછી સલમાએ મનદીપ તરફ, સલમા એમ કહે મનદીપ પકડ, એટલે પેલો મનદીપ કેચ પકડી લે છે દરાને. એના પછી મનદીપ રેસમા તરફ દરો ફેંકે, એટલે હવે મનદીપ કોને ફેંકે છે? રેસમાને. એટલે આ રીતે ચાલતી છે, સાયકલ ચાલતી છે. બરાબર, એકબીજાને દરો ફેંકે છે, જેને દરો હાથમાંથી છૂટી જાય તે આવું તેવું કંઈ હશે, એટલે કંઈક આવી રમત રમે છે. બરાબર, 3 જણ થઈને. જો રેસમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર 6 મીટર હોય તો રેસમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? વિદ્યાર્થીઓ અંતર આપી દીધું. કોની કોની વચ્ચેનું અંતર તમને આપી દીધું? તો તમને આપી દીધું રેશમા અને સલમા વચ્ચેનું અંતર કેટલું આપી દીધું? 6 મીટર. સાથે સાથે સલમા અને મનદીપ વચ્ચેનું અંતર બી 6 મીટર. રેશમા અને સલમા કેટલા અંતરે? 6 મીટર. ને સલમા અને મનદીપ બી 6 મીટર. તો વિદ્યાર્થીઓ રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું તે તમારે શું કરવાનું છે? શોધવાનું છે. રકમમાં સમજ પડી ગઈ?
તો રકમમાં વાત આખી આખી પ્રોસેસ કોના પર છે વર્તુળ પર છે એટલે આપણે સાની આકૃતિ દોરવાની છે વર્તુળ દોરી દઈએ એક વર્તુળ બરાબર લાગતું છે વર્તુળ ચાલશે કે વાંકું છું કઈ નહીં ચાલે વિદ્યાર્થીઓ આ છે વર્તુળનું કેન્દ્ર આ વર્તુળ પર ત્રણ જણ ઉભેલા છે રેશમા સલમા મનદીપ બરાબર તો વિદ્યાર્થીઓ જો રેશમા અને સલમા વચ્ચેનું અંતર 6 મીટર છે અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર બી 6 મીટર તો આપણે અહીં આ બિંદુએ કોને મૂકી દઈએ રેશમા વચ્ચે કોણ છે રેશમા સલમા અને મનદીપ આ રીતની સાયકલ છે તો સલમાને રાખો ને અહીંયા એટલે સલમાને એસ વડે દર્શાવીએ સલમાનો એસ હવે રેશમા આ બાજુ કસે હશે વર્તુળ પર છે એટલે વર્તુળ પર જ બિંદુ મૂકવાનું તો રેશમા અહીંયા છે પછી આ સલમા ને જો આ અંતર કેટલું છે રેશમા અને સલમા વચ્ચેનું 6 મીટર છે તો એક્ઝેક્ટ આટલા જ અંતરે 6 મીટર જેટલા જ અંતરે કોણ છે મનદીપ સલમા અને મનદીપ વચ્ચેનું અંતર એટલે અહીંયાથી એક લાઈન જ્યાં નીકળે ને ત્યાં જ આપણે આ મનદીપનું બિંદુ મૂકી દેવાનું મનદીપને શાના વડે દર્શાવીએ એમ વડે ઓકે તો આ અંતર પણ કેટલા મીટર છે 6 મીટર તમારે કોની કોની વચ્ચેનું અંતર શોધવાનું છે રેશમા અને મનદીપ રેશમા એટલે આર અને મનદીપ એટલે એમ તો આ બે વચ્ચેનું તમારે શું શોધવાનું છે અંતર એટલે તમારે શોધવાનું છે આરએમ શું શોધવાનું છે વિદ્યાર્થીઓ આરએમ ઓકે ક્લિયર ટાર્ગેટ સેટ ચલો અહીં વર્તુળના કેન્દ્રને શું નામ આપી દઈએ ઓ ચલો અહીં આ રેશમા સલમા તથા મનદીપ ત્રણ જણ છે ને રેશમા સલમા તથા મનદીપ એ ઓ કેન્દ્રવાળું વર્તુળ કયા કેન્દ્રવાળું વર્તુળ વિદ્યાર્થીઓ ઓ કેન્દ્રવાળા વર્તુળના કયા કયા બિંદુ પર ઉભેલા છે વર્તુળના અનુક્રમે બિંદુઓ ચલો રેશમા કયા બિંદુ પર છે આર પર બિંદુઓ આર પછી સલમાનું એસ અને મનદીપનું બિંદુ એમ એમ પર ઊભા છે ફરી આ લીટી લખી તેમાં સમજ કે રેશમા સલમા ને મનદીપ અનુક્રમે વર્તુળ પરના બિંદુ આર એસ અને એમ પર ઊભા છે હવે વિદ્યાર્થીઓ રેશમા અને સલમા વચ્ચેનું અંતર આર એસ તેને લખી નાખ્યા આર એસ કેટલા મીટર છે બોલો આર એસ બરાબર 6 મીટર અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર એસ એમ પણ કેટલા મીટર છે 6 મીટર ઓકે તમારે શોધવાનું છે આર એમ એટલે કોની કોની વચ્ચેનું અંતર રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે તો વિદ્યાર્થીઓ હવે આર એમ ને શોધીએ કેવી રીતે તો જુઓ આપણે ઓ અને એસ ને જોડી દઈએ બરાબર તો વિદ્યાર્થીઓ આ આર એમ શું છે જીવા છે હવે આ ઓ એસ છે ને ઓ એસ તમને શું લાગે ઓ એસ અહીંયા કાટખૂણો બનાવશે બેઠું આકૃતિ પરથી ખબર જ પડી જાય કેમકે આ બંને ત્રિકોણ એક જેવા જ થઈ ગયા બે આ 6 મીટર 6 મીટર આ સામાન્ય બાજુ બધું સરખું થઈ ગયું ને તો આ બંને ત્રિકોણ એક જેવા એટલે આ બાજુ બાજુના ખૂણા સરખા જ થાય અને બાજુ બાજુના ખૂણા જો સરખા થાય તો 90-90ના જ થવાના સીધી વાત છે એટલે એની આપણે કોઈ સાબિતી નથી લખવાના કે ભાઈ 90 અંશનો કેમ સમજી જવાનું હવે અમુક વસ્તુ આપણે આકૃતિમાં સમજી જવાની ઓકે વિદ્યાર્થીઓ એટલે સ્પષ્ટ છે કે આ ખૂણો કેટલા અંશનો છે 90 અંશ તો વિદ્યાર્થીઓ તમે આ આર એમ કોણ છે જીવા અને તમે જીવા પર કેન્દ્ર ઓ માંથી શું દોરેલો કહેવાય લંબ લંબ ઉપર તરફ બતાવો કે નીચે તરફ છે તો લંબ જ ને એટલે તમે જીવા આર એમ પર કેન્દ્ર ઓ માંથી લંબ દોર્યો અને લંબ શું કરે પ્રમેય યાદ કરો લંબ શું કરે જીવાને ડૂબાગે તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે કંઈક નામ આપવાના શું નામ આપી દઈએ પી રાખો હવે પી આવ્યું જ નથી ને પી રાખી દઈએ તો વિદ્યાર્થીઓ જેટલું માપ આરપીનું તેટલું જ માપ પીએમનું પડશે સમજ બિંદુ પી એ આરએમનું શું થઈ જવાનું મધ્ય બિંદુ કેમ કે લંબ એ જીવાને ડૂબાગે તો આપણે લખીશું કે અહીં કોણ કોને લંબ થવાનું વિદ્યાર્થીઓ ઓપી એ લંબ છે કોને લંબ છે આરએમને માટે પ્રમેય મુજબ આપણે એક પ્રમેયમાં શું શીખેલા કે જીવા પર દોરેલો લંબ શું કરે જીવાને ડૂબાગે એટલે આરપી અને પીએમ આ બંનેના માપ કેવા સરખા તો વિદ્યાર્થીઓ તમારે આખું આરએમ શોધવું હોય તો હવે તમારે ખાલી શોધવાનું રહ્યું આરપી સાચી વાત શું શોધવાનું રહ્યું પછી આરપીનું શું કરી નાખવાનું ડબલ તો ચાલો હવે આપણો ટાર્ગેટ છે આરપી આરપી કેવી રીતે શોધીએ તો જોજો સમજજો હવે હું ઓ અને આરને જોડી દઉં છું
તો વિદ્યાર્થીઓ આ શું દોરી દીધું વર્તુળ માટે આ વસ્તુ શું છે ત્રિજ્યા કેટલી કીધી છે ત્રિજ્યા 5 મીટર છે ત્રિજ્યા વિદ્યાર્થીઓ ઓએસ પણ શું છે ત્રિજ્યા છે એટલે એબી 5 મીટર જ થવાનું તો વિદ્યાર્થીઓ હવે હું છે ને આ ઓ બિંદુમાંથી આરએસ પર એક લંબ દોરું છું કોના પર લંબ દોરું છું વિદ્યાર્થીઓ આરએસ પર ઓકે અહીંયા કઈક નામ આપવું પડે ક્યુ નામ આપી દેમ તો વિદ્યાર્થીઓ આ આરએસ શું છે જીવા જીવા પર શું દોર્યું લંબ દોર્યો ક્લિયર વિદ્યાર્થીઓ લંબ શું કરે જીવાને દુભાગે પણ એનું કઈ કામ નથી ચાલો ને જવા દો વિદ્યાર્થીઓ આ ત્રિકોણ દેખાય છે તમને ત્રિકોણ ઓ આર એસ દેખાય છે ઓ આર એસ આ આ ત્રિકોણ ઓ આર એસ છે ને તે ત્રિકોણ ઓ આર એસ તમને મદદ કરશે આર પી ને શોધવામાં કોને શોધવામાં આર પી ને બરાબર સમજજો આ ત્રિકોણ ઓ આર એસ છે ને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો શું આવે સૂત્ર એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ પાયા પરનો વેદ એટલે પાયો ગુણ્યા વેદ વિદ્યાર્થીઓ ત્રિકોણ ઓ આર એસ ને ધ્યાનથી જોઈ લો ને પાયો અને વેદ હોઢી આપો આ લંબ કેમ દોર્યો વેદ કોયા કયા પાયા પરનો વેદ આર એસ એટલે પાયો આર એસ ને વેદ ઓ ક્યુ તમારી પાસે પાયો આર એસ નું માપ છે વેદ ઓ ક્યુ નું માપ છે તો તમને મળી જશે ત્રિકોણ ઓ આર એસ નું ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ ત્રિકોણ ઓ આર એસ નું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ આ જ ત્રિકોણમાં આ ત્રિકોણ ઓ આર એસ જ આ ત્રિકોણમાં હજી એક પાયોને વેદ હોતો હજી એક ધ્યાનથી જુઓ ને હોતો પાયો કયો લેવાનો અને વેદ કયો જો એકવાર તમે પાયો આરએસ લીધો એટલે હવે પાછો આરએસનું નામ નહીં લેતા ચલો શું ઓઆર ને હું પાયો લઈ લેમ તો આ પાયા પરનો વેદ કશે દેખાય છે શું મેં ઓએસ ને પાયો લઈ લેમ તો ઓએસ પર વેદ દેખાય છે અહીંયા કાટખૂણો બને છે ને વિદ્યાર્થીઓ તો જુઓ આ ઓએસ શું છે પાયો અને ઓએસ પરનો વેદ કોણ આરપી તો વિદ્યાર્થીઓ આરપી તમારે શું કરવાનું છે શોધવાનું છે પાયો ઓએસ નું માપ તમારી પાસે છે કેટલા મીટર છે 5 મીટર અને તમારી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આવી જવાનું સમજી ગયા તો આપણે શોધીશું ત્રિકોણનું ક્ષેત્રફળ કયા ત્રિકોણનું ઓઆરએસ નું ક્ષેત્રફળ કયા કયા પાયા અને વેદની મદદથી પાયો લેશું આપણે ઓક્યુ સોરી આરએસ અને વેદ લેશું ઓક્યુ હવે વિદ્યાર્થીઓ પાછો તમારો સવાલ એવો છે કે આ ઓક્યુ કાં છે સર આપણી પાસે ઓક્યુ નું માપ કાં છે આપેલું છે રકમમાં સર રકમમાં નથી કીધું તો હવે ઓક્યુ ને હું કાઢી લાવું એટલે કયો પ્રમેય પાયથાગોરસ એટલે વિદ્યાર્થીઓ મેં તમને પેલું પહેલાં કહેતો હતો ને કે આ 6નું અડધું અડધું થાય તે કરવું જ પડવાનું 3 મીટર ઓકે વિદ્યાર્થીઓ તો આ છે કાટકોણ ત્રિકોણ બરાબર કાટકોણ ત્રિકોણની બે બાજુ છે તમારી પાસે ક્યુએસ છે અને ઓએસ છે આપણે ઓક્યુને શોધી કાઢીએ બરાબર ચલો જોજો પ્રોસેસમાં સમજજો એટલે હવે આપણો ટાર્ગેટ કોણ થઈ ગયો ઓક્યુનું માપ શોધવું એ આપણો પહેલો ટાર્ગેટ આપણે પહેલાં આપણે હું શું દોર્યું તે લખો ઓઆર અને ઓએસ શું છે ત્રિજ્યા છે અહીં ત્રિજ્યા કોણ કોણ ત્રિજ્યા દર્શાવે છે વિદ્યાર્થીઓ ઓઆર અને ઓએસ ઓઆર બરાબર ઓએસ બરાબર કેટલા મીટર 5 મીટર તમે શું દોર્યું ઓક્યુ કોના પર દોર્યો આરએસ પર ઓક્યુ લંબ આરએસ દોરો આ તમે દોર્યું ને હું દોર્યું તમે ઓક્યુ લંબ આરએસ દોર્યો તો વિદ્યાર્થીઓ જીવા પર જો તમે લંબ દોરો તો જીવાના બે સરખા ભાગ થાય સાચી વાત વિદ્યાર્થીઓ તો માટે તમને કોનું માપ જોઈએ છે ક્યુએસનું માપ તો ક્યુએસ એ કોનું અડધું થાય આખી જીવાનું અડધું થાય આ જે ક્યુએસ છે તે આખી જીવા આરએસની અડધી આરએસનું અડધું એટલે વન હાફ આરએસ બોલો આરએસ કેટલું એટલે 6ના અડધા 3 મીટર લાસ્ટ સ્ટેપ સાના બતાવ્યા વિદ્યાર્થીઓ આપણે આ ક્યુએસ નું માપના સ્ટેપ બતાવ્યા હવે આપણે પાયથાગોરસના પ્રમેયથી શું શોધવાના ઓક્યુ તો કયો ત્રિકોણ ત્રિકોણ ઓક્યુએસ ત્રિકોણ ઓક્યુએસ માં કયો ખૂણો 90 અંશનો દેખાય છે ખૂણો ક્યુ બરાબર 90 અંશ માટે કયો પ્રમેય પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ચલો કર્ણને ઓળખી કરો કર્ણ કાટખૂણાની સામે કર્ણ આવે કાટખૂણાની સામે પીએસ ઓએસ
બરાબર પૂછવાની જતા આ P અહીં આ બિંદુ છે ચલો તો કર્ણ કોણ છે OS તો OS સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના બગાસાનો નહીં પરંતુ સ્ક્વેર નો સરવાળો તો OQ નો સ્ક્વેર વત્તા QS નો સ્ક્વેર OQ સ્ક્વેર વત્તા QS સ્ક્વેર ચલો માપ લખાવો OS નો માપ 5 મીટર OS 5 મીટર કહે છે અહીંયા લખેલું છે ને OS બરાબર 5 મીટર એટલે 5 નો વર્ગ OQ OQ ટાર્ગેટ છે આપણો શોધવાનું છે કોને શોધવાનું છે OQ ને વિદ્યાર્થીઓ QS 3 મીટર ચલો 5 નો વર્ગ બરાબર OQ સ્ક્વેર વત્તા 3 નો વર્ગ 9 વત્તા 9 ને આ બાજુ લઈ આવો એટલે 25 ઓછા 9 બરાબર OQ સ્ક્વેર 25 માંથી 9 જાય તો 16 બરાબર OQ સ્ક્વેર 16 એટલે કોનો વર્ગ 16 4 માટે OQ સ્ક્વેર બરાબર શું લખી શકાય 4 નો વર્ગ બંને બાજુથી વર્ગ કાઢી નાખો તો OQ બરાબર 4 અને એકમ કયો ચાલે છે મીટર OQ નું માપ આવી ગયું ઓકે હવે આપણે ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવાના નક્કી કરી લો ને આપણે ક્ષેત્રફળ કયા ત્રિકોણ નું હવે ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ ચલો ક્ષેત્રફળ નું સૂત્ર બોલી દો 1 / 2 પાયો / વેધ પાયો / RS વેધ OQ RS / OQ પડશે સમજ એટલે પેલું નથી લખતો હું કે 1 / 2 પાયો / વેધ તમારે જાતે સમજી જવાનું કે RS એ પાયો છે અને OQ શું છે વેધ છે ચલો તો 1 / 2 બોલો RS ની કિંમત RS આખું કેટલા OQ હમણાં જોઈ દો 2 તાલી 6 ને 4 તાલી 12 હવે ક્ષેત્રફળના એકમમાં સ્ક્વેર લાગે આ મીટરને શું લાગે સ્ક્વેર એટલે ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ છે 12 મીટર સ્ક્વેર હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ પાછું લેવાના કયા ત્રિકોણનું આ પરંતુ પાયો અને વેધ બદલી નાખવાના કેમ કે વિદ્યાર્થીઓ જરૂરી નથી કે કોઈ એક જ પાયા અને વેધથી ક્ષેત્રફળ શોધાય કોઈ ત્રિકોણ એવો હોય કે જેમાં બે પાયા અને બે વેધ પણ આવે તો તમે પાયો અને વેધને ચેન્જ કરી શકો છો તો આપણે પાયો કોને ગણીશું OS ને અને વેધ તો 1/2 પાયો OS અને વેધ RP વિદ્યાર્થીઓ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે અત્યારે જ શોધ્યું કેટલું આવેલું 12 મીટર સ્ક્વેર એટલે 12 જ લખવાનું કેમ કે ગણતરી ચાલતી છે 1/2 વિદ્યાર્થીઓ OS 5 મીટર RP શોધવાનું છે ચલો સાદુરૂપ તો RP શોધવું હોય તો 2 ને આ બાજુ ગુણાકારમાં ને 5 ને છેદમાં 12 / 2 / 5 બરાબર RP માટે RP બરાબર 12 ના ડબલ 24 / 5 ચલો પોઈન્ટમાં ફેરવી કાઢીએ 5 ચોક 20 24 માંથી 20 જાય તો 4 રહે અને પછી બિંદુ લાગે પોઈન્ટ નું બિંદુ 5 8 40 અને 4 4.8 મીટર હવે બસ આનો ડબલ કરવાનું છે શું કરવાનું છે આપણે ડબલ હવે એ આ PA શું છે PA મધ્ય બિંદુ છે કોનું મધ્ય બિંદુ છે RM નું PA RM નું મધ્ય બિંદુ છે અને વિદ્યાર્થીઓ મધ્ય બિંદુ છે તો RM નું માપ એ RP નું ડબલ એટલે RM બરાબર 2 ટાઈમ RP બોલો RP કેટલું 4.8 48 નું કેટલા થાય 48 ના ડબલ 96 બરાબર ને એટલે 96 એટલે 9.6 થાય કેમ કે આમાં પોઈન્ટ છે ને તો વિદ્યાર્થીઓ રેસમાં અને મંદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર છે પડશે સમજ દાખલામાં જરાક મગજ ફેરવી કરે એવો જ દાખલો હતો સમજ પડી ને એમ તો બી ગણતરીમાં તો સમજ પડી ગઈ હોય કંઈ નહીં ચાલો ઘરે ગઈને રિવિઝન કરવું પડશે તમારે એકવાર જાતે કરજો અને આના જેવો બીજો એક આપા ને એટલે હજી બરાબર રિવિઝન થશે આનું માટે છેલ્લે શું લખવાનું રેસમાં અને મંદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર છે તો આ દાખલો પૂરો થાય છે લખી કરો અને સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ હવે આપણે કરીશું પ્રશ્ન 6 તૈયાર બધા તો રકમમાં તમને કીધું છે કે એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે પાછું વિહાર સ્થાન જ આવી ગયું એક વસાહત છે વસાહત એટલે કોઈ એરિયો છે
એ જે એરિયો છે ને તે એરિયામાં શું આવેલું છે એક વિહાસ્થાન આવેલું છે અને વિહાસ્થાનનો આકાર કયો છે વર્તુળ વર્તુળ આકાર છે અને વર્તુળની ત્રિજ્યા કેટલી છે 20 મીટર ત્રણ છોકરાઓ અંકુર સૈયદ અને ડેવિડે ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો ખબર પેલા રમકડાના ટેલિફોન આવે દોરીથી વાત થાય પેલો એમ બોલે અને પેલો વાત કરે એવું આવે ને એમ પાઇપ તો એ ટાઈપની આખી એ લોકો પાસે એક રચના છે કે જેમાં એકબીજા સાથે એ લોકો વાત કરી શકે છે ત્રણ જણ છે ત્રણે ત્રણ જણ કોના પર બેઠેલા છે વર્તુળની કિનારી પર બેઠેલા છે અને ત્રણે ત્રણ જણ કેવા અંતરે બેઠેલા છે સરખા અંતરે બેઠેલા છે કેવા અંતરે વિદ્યાર્થીઓ સરખા તો ચલો આપણે આકૃતિ દોરી દઈએ આપણે દોરીશું એક વર્તુળ શું દોરીશું બરાબર છે ચલો ઓકે હવે આ છે અહીંયા વર્તુળનું કેન્દ્ર હવે આ વર્તુળ પર પેલા ત્રણ જણ બેઠેલા છે કોણ કોણ છે ત્રણ ટીકરી અંકુર સૈયદ અને દેવી ચાલો તો આપણે અંકુરને અહીંયા બેસાડી દઈએ અંકુર અહીંયા બેસી જાય ચાલો એના પછી દેવીદ અહીંયા બેહા દઈએ દેવીદને નહીં પછી સૈયદ અહીંયા સૈયદને બેહા દીધો ને અહીંયા કોણ બેસી ગયું દેવીદ અને વિદ્યાર્થીઓ આ ત્રણ બિંદુ આપણે એવી રીતે લીધા જો અંકુરનો એ સૈયદનો એસ અને ડેવિડનો ડી આ ત્રણ બિંદુ આપણે એવી રીતે લીધા કે જેથી ત્રણે ત્રણ બિંદુ એકબીજાથી કેવા અંતરે છે વિદ્યાર્થીઓ સરખા અંતરે તો જોડી દેવો કેમ કે રકમમાં જ તમને કીધેલું હતું કે આ ત્રણે ત્રણ કેવા અંતરે છે સરખા એટલે એનો મતલબ એવો વિદ્યાર્થીઓ કે જેટલું માપ એએસનું તેટલું જ માપ એસડીનું અને તેટલું જ માપ એડીનું એટલે ત્રિકોણ એએસડી કેવો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ ઓકે વિદ્યાર્થીઓ ક્લિયર હવે આ નિશાની અત્યારે કરી નાખવાની તમારે હવે શોધવાનું શું છે તમારે દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધવાની છે તો વિદ્યાર્થીઓ આ એએસ શું છે ટેલિફોનની દોરીની લંબાઈ છે એસડી શું છે ટેલિફોનની દોરીની લંબાઈ અને એડી પણ શું છે ટેલિફોનની દોરીની લંબાઈ ત્રણે ત્રણ જણની ટેલિફોનની દોરીની લંબાઈ સરખી જ નીકળે ને કેમ કે ત્રણે ત્રણ જણ એકબીજાથી કેવા અંતરે છે સરખા અંતરે છે વિદ્યાર્થીઓ રકમમાં ત્રિજ્યા કેટલા મીટર આપેલી છે 20 મીટર ચલો કેન્દ્રને ઓ નામ આપી દેવું ને આ કેટલા મીટર કહેવાશે 20 મીટર ચલો અહીં ધારો કે કોણ કોણ છે અંકુર સૈયદ અને ડેવિડ ધારો કે અંકુર સૈયદ અને ડેવિડ એ ઓ કેન્દ્રવાળા વર્તુળ કયા કેન્દ્રવાળું વર્તુળ વિદ્યાર્થીઓ ઓ કેન્દ્રવાળા વર્તુળના અનુક્રમે કયા કયા બિંદુ પર બેઠેલા છે અનુક્રમે બિંદુઓ એ એસ અને ડી પર બેઠા છે કે ઊભા છે બેઠા છે હું લઈને બેઠા છે ટેલિફોન ને પછી હું કરતા છે વાતચીત કરતા છે પર્સનલ ટોક બરાબર વિદ્યાર્થીઓ ચાલો તો હીરી વાત છે ત્રણે ત્રણ સરખા અંતરે છે એટલે અહીં આ ત્રણે ત્રણ અંતર સરખા એએસ બરાબર એસડી બરાબર એડી ક્લિયર આ વસ્તુ હવે તમારે શોધવાનું છે ત્રણે ત્રણ બાજુની લંબાઈ ત્રણમાંથી કોઈ એકની હોટી કરો એટલે કામ થઈ ગયું તો આપણે ટાર્ગેટ બનાવી દઈએ એસડીને કોને ટાર્ગેટ બનાવી દઈએ એસડીને તો વિદ્યાર્થીઓ અહીંયા એસડીની લંબાઈ શોધવા માટે તમારે એસડીનું માપ ધરવું પડશે શું કરવું પડશે ધરવું પડશે જોજો બરાબર ધ્યાન આપજો હું છે ને એ અને ઓને જોડી દેમ તો આ શું થઈ ગયું ત્રિજ્યા થઈ ગઈ કેટલા મીટર 20 મીટર અને હજી આને લંબાવું તો વિદ્યાર્થીઓ તો હીધી વાત છે અહીંયા લંબ થશે શું થશે લંબ થશે તો અહીંયા એમ નામ આપી દો તો એનો મતલબ એવો કે તમે બિંદુ ઓમાંથી જીવા એસડી પર શું દોર્યો લંબ દોર્યો શું દોર્યો વિદ્યાર્થીઓ લંબ લંબ એ જીવાને શું કરે દુભાગે તો આ બંને ભાગ કેવા થાય સરખા હવે વિદ્યાર્થીઓ જોજો મારે છે ને એમડીની જરૂર છે કેમ કે હું અહીંયા પાયથાગોરસનો પ્રમેય વાપરીશ કયા ત્રિકોણમાં ત્રિકોણ ઓએમડી અને સાથે સાથે ત્રિકોણ જોજો એએમડી આ પણ કાટકોણ ત્રિકોણ જ છે તમને બે કાટકોણ ત્રિકોણ દેખાય છે પહેલો કાટકોણ ત્રિકોણ કયો એએમડી અને બીજો કાટકોણ ત્રિકોણ કયો ઓએમડી આ બંને કાટકોણ ત્રિકોણમાં કયો પ્રમેય વાપરવાના છે પાયથાગોરસનો પ્રમેય
તો વિદ્યાર્થીઓ આ જે SD છે તેનું માપ કેટલું ધારી લઈએ તમે કહેશો x પણ વિદ્યાર્થી આપણે x નહીં ધારીશું 2x ધારીશું કેમ 2x ધરવાથી શું ફાયદો થાય અડધા અડધા થઈ જાય ને x ને x એમ ગણતરીમાં ખાડું પડે જો તમે x ધરો તો x નું અડધું x/2 આ x/2 / 2 માં પરવા કરતા 2x લઈ લેવ ને એ વધારે સારું પડે ને તો અહીં AS બરાબર SD બરાબર AD બરાબર 2x લેતા શું લેતા વિદ્યાર્થીઓ 2x ચાલો તો આપણે શું દોર્યું AM દોર્યું ચાલો તો એ લખવું પડે હવે AM શું દોરવાના આપણે AM એક મિનિટ હા બિંદુ O માંથી પસાર થતો કયા બિંદુમાંથી પસાર થતો બિંદુ ઓ માંથી પસાર થતો AM કોને લંબ દોરવાનો છે વિદ્યાર્થીઓ SD ને AM લંબ SD દોરો તો વિદ્યાર્થીઓ AM લંબ SD દોર્યું એટલે આ જીવાના કેવા ભાગ થઈ ગયા બે સરખા ભાગ તો આપણને આ ભાગની જરૂર છે કયા ભાગની MD ની તો MD એ અડધું થશે કોનું અડધું SD કેટલું ધારેલું છે 2x ના અડધા x તો વિદ્યાર્થીઓ MD કેટલું થયું x થયું ઓકે ક્લિયર આટલી વસ્તુ તો વિદ્યાર્થીઓ MD નું માપ છે x હવે વિદ્યાર્થીઓ તમને જરૂર છે કોના માપની ખબર OM ના માપની જરૂર છે કોના માપની જરૂર છે OM તો OM નું માપ કેટલું તો જોજો બરાબર જોજો આપણે OM નું માપ છે ને પાયથાગોરસના પ્રમેયથી શોધી કાઢીએ કયા પ્રમેયની મદદથી પાયથાગોરસ અને કયો ત્રિકોણ વાપરીશું ત્રિકોણ OMD ચલો ત્રિકોણ OMD માં કયો ખૂણો 90 અંશનો છે ખૂણો M માટે કયા પ્રમેય પ્રમાણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ચલો વિદ્યાર્થીઓ કર્ણને શોધી નાખો મળી ગયો કર્ણ કાટખૂણાની સામે કર્ણ કોણ છે OD OD સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો OM સ્ક્વેર પ્લસ MD સ્ક્વેર ક્લિયર વિદ્યાર્થીઓ OD નું માપ બોલી દેવો OD 20 મીટર એટલે 20 નો વર્ગ વિદ્યાર્થીઓ OM નું માપ છે તમારી પાસે નથી આપણે OM નું માપ શું કરવાના શોધવાના વિદ્યાર્થીઓ MD નું માપ બોલી દેવો MD x x સ્ક્વેર બોલો 20 નો વર્ગ 400 બરાબર OM સ્ક્વેર પ્લસ x સ્ક્વેર x સ્ક્વેર ને ડાબી બાજુ લઈ આવો તો 400 વત્તા x સ્ક્વેર આ બાજુ આવે તો ઓછા x સ્ક્વેર બરાબર OM સ્ક્વેર તમને OM નું માપ જોઈતું હોય તો વર્ગ કાઢીએ તો શું લાગી જશે વર્ગમૂળ માટે OM બરાબર વર્ગમૂળમાં 400 માઇનસ x સ્ક્વેર પડશે સમજ આ આવી ગયું OM નું માપ આવું આવ્યું હવે વિદ્યાર્થીઓ આ જે ત્રિકોણ AMD છે ને તેમાં બી આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરવાના હવે ત્રિકોણ AMD માં તમારે કોનું માપ શોધવાનું છે AD નું કેટલું ધરેલું છે AD બરાબર 2x હા MD નું માપ x વિદ્યાર્થીઓ શું તમારી પાસે AM નું માપ છે AM નું માપ છે AM નું માપ એ તો OA નું આટલું છે તો વિદ્યાર્થીઓ AM નું માપ જોઈતું હોય તો OA વત્તા શું કરવું પડે OM શું કરવું પડે OA વત્તા OM OM હમણાં એટલે જ તો હોયું સમજી ગયા હવે AM બરાબર કોનો કોનો સરવાળો OA અને OM નો સરવાળો વિદ્યાર્થીઓ OA કેટલું OA 20 મીટર OM હમણાં જોઈતું વર્ગમૂળમાં 400 માઇનસ x સ્ક્વેર કોના બરાબર વિદ્યાર્થીઓ AM બરાબર આ આવી ગયું AM નું માપ હવે વિદ્યાર્થીઓ આપણે શું કરવાના પાયથાગોરસનો પ્રમેય બોલો કયો ત્રિકોણ ત્રિકોણ AMD માં કયો ખૂણો 90 અંશનો છે ખૂણો M માટે કોના પ્રમેય પ્રમાણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ચાલો કર્ણ શોધી નાખો ત્રિકોણમાં તો કર્ણ છે AD AD સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો OM સ્ક્વેર સોરી AM સ્ક્વેર પ્લસ MD સ્ક્વેર વિદ્યાર્થીઓ AD સ્ક્વેર AD નું માપ AD AM નું માપ AM હમણાં જ ઉપર લખ્યું 20 વત્તા વર્ગમૂળમાં 400 ઓછા x સ્ક્વેર આખાનો સ્ક્વેર MD નું માપ MD
હવે વિદ્યાર્થીઓ x મળી જવાનો તમને શું મળ્યું ખબર આ સમીકરણ મળ્યું આ સમીકરણ ને ઉકેલવાથી આપણને શું મળશે x મળશે ચલો ધ્યાન આપજો ચલો 2 નો વર્ગ 4 એટલે 4x નો વર્ગ હવે આનું શું કરીએ a + b આખા નો વર્ગ કાલે કર્યું ને લાસ્ટ લેક્ચર માં ચલો સૂત્ર બોલો a + b આખા ના વર્ગ નું સૂત્ર a² a square plus 2ab plus b square चलो सूत्र ने फॉलो कर जो a એટલે કેટલા 20 નો વર્ગ વત્તા 2ab a એટલે 20 b એટલે વર્ગમૂળ માં 400 minus x square વત્તા b square એટલે કોનો square b square એટલે વર્ગમૂળ માં 400 minus x square આખા નો square આ કૌંસ કરી એટલે x ને શું લાગી જાય square ચાલો ગણતરીમાં ધ્યાન આપજો 4x નો વર્ગ બરાબર 20 નો વર્ગ 20 નું આ વર્ગમૂળ બેઠો વર્ગમૂળમાં 400 માઈનસ x² વત્તા વિદ્યાર્થીઓ તમે પહેલા બીજા ચેપ્ટરમાં શીખેલા વર્ગમૂળની ઉપર વર્ગ આવે તો વર્ગમૂળ વર્ગ નીકળી જાય તો શું રહી જાય 400 માઈનસ x² યાદ છે ના બધી વસ્તુ ભૂલી નહીં જતા એટલે છેલ્લે હજી શું રહી ગયેલું છે પ્લસ x² આ બંને ઉડાડી દઈએ ચાલો એક જણ તો ગયો 400 તો વટ્ટામાં છે ને ચાલો 4x નો વર્ગ બરાબર 400 ને 400 બે 400 ભેગા કર્યા એટલે 800 થયા એવું જ ને ચાલો હવે શું કરીએ x શોધવાનો છે આપણો ટાર્ગેટ શું છે વિદ્યાર્થીઓ x જો હવે પાછ ધ્યાન આપજો આ બહુ હેરાન કર્યું એ લોકોએ આપણને છતાં બી આપણે જવાબ તો લાવીને રહીશું ધ્યાનથી જુઓ આમાં 4 છે 800 ને 4 વડે ભગાય 40 ને 4 વડે ભગાય આખા સમીકરણને 4 વડે ભાગી કરો કેટલા મળે 4 તમે વિદ્યાર્થીઓ સમીકરણને ગુણી શકો ભાગી શકો તમારે જે કરવું હોય તે કરી શકો તો 4 વડે ભાગવાથી આપણને ફાયદો થાય છે એટલે 4 વડે ભાગવાના હું 4x ના સ્ક્વેરને 4 વડે ભાગું તો 4 4 ઉડી જાય શું રહી ગયું 800 ને 4 વડે ભાગો 4 2 8 એટલે કેટલા રહી ગયા 200 40 ને 4 વડે ભાગો 4 2 40 હવે વિદ્યાર્થીઓ આને નહીં ભાગી કાઢાય 4 વડે આ એક આખો પદ કહેવાય જે 4 વડે ભગાઈ ગયો એટલે આ બેઠું પડશે સમજ વિદ્યાર્થીઓ તકલીફ હવે આ વર્ગમૂળ આપે છે હવે આ વર્ગમૂળનું સોલ્યુશન લાવું છું જોયા કરજો આ 200 ને હવે ડાબી બાજુ લઈ આવું છું કા લઈ આવું છું 200 ને ડાબી બાજુ એટલે x² ઓછા 200 બરાબર શું 10 વર્ગમૂળમાં 400 ઓછા x² વિદ્યાર્થીઓ આ વર્ગમૂળને કોણ દૂર કરી શકે વર્ગ કેમ કે વર્ગમૂળની ઉપર વર્ગ આવે તો કેમ નીકળી જાય એટલે બંને બાજુ હવે વર્ગ લઈ લઉં શું લઈ લો બંને બાજુ બંને બાજુ વર્ગ કરતા ચાલો વિદ્યાર્થીઓ x² ઓછા 200 આખાનો વર્ગ બરાબર 10 વર્ગમૂળમાં 400 ઓછા x નો વર્ગ આખાનો વર્ગ ચાલો પાછું a ઓછા b આખાનો વર્ગ વિસ્તરણ પહેલામાં અહીંયા માઇનસ a² એટલે x² નો સ્ક્વેર માઇનસ 2ab a ની જગ્યાએ x² ને b ની જગ્યા પર 200 વત્તા 200 નો વર્ગ 10 નો વર્ગ 100 વર્ગમૂળ વર્ગ નીકળી જાય એટલે 400 માઇનસ x² રહી જાય એને કૌંસ લગાવવાનું બરાબર 2 દુ 4 200 દુ 400 x² 200 નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 એટલે 2 મીંડાના 4 મીંડા ઓકે 400 ગુણ્યા 100 એટલે કેટલા મીંડા 4 મીંડા અને આ 100x² બંને બાજુ જે હરખું હોય તેને ઉડાડી શકો છો ઓછા 400 x આ માઇનસ 100x² ને આ બાજુ લાવો એટલે x ની 4 ઘાત માઇનસ 400x² ઓછા 100x² ને આ બાજુ લાવે તો વત્તા 100x² બરાબર કેટલા 0 ચાલો x ની 4 ઘાત ઓછા 400 વત્તા 100x² x² વાળું છે સાદુરૂપ થાય ઓછા 300x² બરાબર 0 શું સામાન્ય નીકળે આ બેમાંથી 4 ઘાત મારી 2 ઘાત સામાન્ય કરે એટલે 2 ઘાત બચી ને અહીંયા કોણ બચ્યા 300
વિદ્યાર્થીઓ 0 ને સેપરેટ કરવાનું શું કરવાનું 0 ને સેપરેટ x² 0 ઓર x² 300 0 બરાબર છે હવે વિદ્યાર્થીઓ x² 0 એટલે x બી 0 જ થાય કેમ કે 0 નો વર્ગ જ 0 થાય સાચી વાત x 0 અને x² કેટલા આ -300 પેલી બાજુ લઈ જાવ તો -300 વિદ્યાર્થીઓ x ની કિંમત 0 આવે જ નહીં x ની કિંમત જો 0 હોય ને તો આ બિંદુ d અને m જોઈન્ટ થઈ જાય આ a અને d હો જોઈન્ટ થઈ જાય આ વર્તુળ જ આખું ગાયબ થઈ જાય એટલે x ની કિંમત 0 શક્ય નથી જે શક્ય નથી ઓકે એટલે તમને x ની કિંમત અહીંયાથી મળશે સ્ક્વેર ને કરવા અમે શું લેવાનું વર્ગમૂળ લેવાનું 300 નું વર્ગમૂળ તો નહીં નીકળે પણ તો એના ભાગલા તો પડે ને ચાલો 300 ના અવયવ પાડવા પડે વિદ્યાર્થીઓ 300 એટલે 3 ગુણ્યા 100 100 એટલે 10 નો વર્ગ ખ્યાલ આવી જશે માટે x બરાબર જો જે પદ વર્ગવાળું હોય ને તે વર્ગમૂળની બહાર નીકળી જાય એટલે 10 નો વર્ગ એ વર્ગમૂળની બહાર નીકળી જાય અને વર્ગો નીકળી જાય એટલે 10 નો વર્ગ એ બહાર આવે એટલે એનું થઈ જાય 10 અને 3 તો વર્ગમૂળની બહાર નહીં નીકળી શકે કેમ કે એના માથા પર બગરો નથી એટલે 3 રહી જશે વર્ગમૂળમાં એટલે x ની કિંમત આવી 10 વર્ગમૂળમાં 3 મીટર ઓકે વિદ્યાર્થીઓ આ x શોધવા આટલી મહેનત કરવી પડી આપણે શોધવાનું શું છે ટેલિફોનની દોરીની લંબાઈ અને ટેલિફોનની દોરીની લંબાઈ એટલે SD નું માપ AS નું માપ અને AD તંદેવનું માપ શું ધરેલું છે 2x માટે ટેલિફોનની દોરીની લંબાઈ એ કેટલી છે વિદ્યાર્થીઓ 2x જેટલી કેટલી છે 2x x ની કિંમત કેટલી લાવવા 10 વર્ગમૂળમાં 3 ચાલો ડબલ કરો 10 દુ 20 વર્ગમૂળમાં 3 મીટર આ છે ટેલિફોનની દોરીની લંબાઈ આ થઈ ગયો આપણો દાખલો પૂરો પડી સમજ કેટલો ખતરનાક દાખલો લાગ્યો કે બે વાર પાયથાગોરસ બે બે સૂત્ર વર્ગમૂળ કર્યું વર્ગ કર્યું આ કર્યું તે કર્યું ચાલો કંઈ નહીં ઘરે કહીને બે ત્રણ વાર પ્રેક્ટિસ કરજો દાખલાની આવડી જશે લખી કરો અને સ્ક્રીનશોટ લઈ લો તો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 10.4માં બે દાખલા કર્યા આપણે પ્રશ્ન 5 અને 6 આઈ હોપ કે તમને મજા આવી હશે બંને દાખલામાં થોડા કોમ્પ્લિકેટ દાખલા હતા બંને દાખલા બહુ મહેનત માંગશે અને તમારી ઘણી મગજ શક્તિ વાપરશે તો તમે ખાસ આ બંને દાખલાને જાતે કરવાનો પ્રયત્ન કરો વિડીયો જોઈ લીધા પછી તમારે કરવા જ પડશે બાકી આ દાખલા નહીં આવરી રહેશે તો પ્રયત્ન કરવાનો છે તમારે અને સાથે સાથે બીજા બે એક્સ્ટ્રા દાખલા હું તમને મારા તરફથી આપું છું કે જેથી તમારી હજી પ્રેક્ટિસ થાય તો એ બે દાખલાની પીડીએફની લિંક હું તમને ક્યાં આપું છું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો ત્યાંથી તમે પીડીએફને ડાઉનલોડ કરી દેજો અને દાખલાની પ્રેક્ટિસ કરજો અને આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ કેમકે આ બે દાખલાથી તમે તમારું પેટ ધરાઈ જ ગયો હે બરાબર ને તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું અને આગળ જે પ્રમેય આવે છે ને જે કંઈ પણ દાખલા આવે છે તે શીખીશું અને આવા દાખલા બસ આ બે જ દાખલા હતા વચ્ચે ખબર નહીં કેમ આવા આવી ગયા હવે પછીના સ્વાધ્યાયમાં આવા દાખલાઓ ઓછા છે એટલે બહુ ટેન્શન લેતા નહીં બરાબર અને પરીક્ષામાં આ બે દાખલા જોવા જાય તો પૂછાવાની શક્યતા ઘણી ઓછી છે કેમ કે આ દાખલા જો પૂછવા હોય તો 4 માર્ક્સમાં જ પૂછવા પડે બાકી આ દાખલા નહીં પૂછાય તો વિદ્યાર્થીઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ